પોલીસકર્મીની વિધવા પાસેથી 60,000ની લાંચ માંગતા પેન્શન ચૂકવણી કચેરીના પેટા હિસાબની એસીબીની ઝાડમાં ફસાયો છે. લાંચિયા કર્મચારી વિવેક કેવડિયાની કાયમી નોકરી માટે 6 મહિના બાકી હતા. તે છેલ્લા 4.5 વર્ષથી નોકરી કરતો હતો અને માસિક પગાર 19,500 છે. માંડવી તાલુકામાં રહેતી 55 વર્ષીય વિધવા પતિ સુરત પોલીસમાં એએસઆઈ હતા, જેનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થયું હતું. મહિનાના છેલ્લા 10 વર્ષથી પેન્શન લેતી હતી. છેલ્લા 3 વર્ષમાં તેમને પેન્શનમાં વધારો મળી શકે તેમ હોય અને પેન્શન કચેરીના પેટા હિસાબની શિફ્ટ મહિનાને કોલ કરી ઓફિસ બોલાવી હતી. ઓફિસમાં લાંચિયા કર્મચારી તેમના છેલ્લા 3 વર્ષનું મળવાપાત્ર વધારાનું પેન્શન રૂપિયા 2.60 લાખ આપવા 60,000ની લાંચ માંગી હતી. આથી વિધવાએ એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે સુરત એસીબીના સ્ટાફે મંગળવારે બપોરે સુરત જિલ્લાના સેવા સદન 2 ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી પેન્શન ચૂકવણી કચેરીના છટકું ગોઠવ્યું હતું, જેમાં ઓફિસમાં લાંચિયા પેટા હિસાબની વિવેક જયંતિ કેવડિયા રહે શ્રીનિધિ રેસીડેન્સી સુદામા ચોક મોટા વરાછા મૂળ રહે ભાવનગર 60,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. કેટલાક વિભાગોમાં જે નિવૃત્ત કર્મચારી ઓનો પેન્શનમાં વધારો થયો હોવાની ખબર નથી, તેમાં લાંચિયાઓ કર્મી કોલ કરીને ઓફિસ બોલાવતા અને લોકોને સહાયતાના નામે રૂપિયા આપવાની વાત કરતા હતા અને તેના બદલામાં અમુક રકમ પોતાના ખિસ્સામાં નાખતો હતો. વિધવાને એસીબીમાં ફરિયાદ કરતા પેટા આ લાંચિયા હિસાબી નેસનો ભાંડો ફૂટી ગયો હતો. ગઈકાલ તારીખ 20/9/2022ના રોજ એક જાગૃત નાગરિક ફરિયાદી દ્વારા તેઓના પતિ સરકારી ખાતામાં ફરજ બજાવતા અને જો બીમારીના કારણે અવસાન પામેલા હોય, ફરિયાદીને સરકારી શ્રીના નિયમ મુજબ પેન્શન મળવાપાત્ર થતું હોય, જે સબબ ફરિયાદી સુરત પેન્શન ઓફિસેથી તેઓને ફોન આવેલો અને જે બાબતે ફરિયાદી શ્રી સાથે આ કામના આરોપીએ વાતચીત કરેલી અને એ પેન્શનમાં અંદાજિત રકમ રૂપિયા 2,60,000 બાકી રહેતા નાણાં મળવાપાત્ર છે તે સબબને વાતચીત કરી અને રૂપિયા 60,000 તે માટે આપવા પડશે તેવી વાતચીત કરતા ફરિયાદીએ શ્રીમતી A.K. ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર નાઓ સમક્ષ ફરિયાદ આપેલી, જે ફરિયાદના આધારે તેઓએ લાંચના છટકાનું આયોજન કરી આરોપીને તેઓની કચેરીમાં રંગે હાથે રૂપિયા 60,000ની લાંચ લેતા પકડી પાડેલ છે. તેની આગળની તપાસ અમે કરી રહેલ છીએ. હાલના તબક્કે આ તપાસ ચાલુ છે. અન્ય કોઈ ઇસમને સંડોવણી હાલના તબક્કે જણાઈ આવેલી નથી, પરંતુ વધુ તપાસ ચાલુ છે.